हेलो विद्यार्थी मित्रों, धोरण 8 सामाजिक विज्ञान लेसन 8 में आपणे पार्ट 3 ની અંદર જોઈશું પંચવર્ષીય યોજનાઓ અને ભારતનો આર્થિક વિકાસ. ઈસવીસન 1950 માં ભારત સરકારે બંધારણના ધ્યેયો અને આદર્શોને પૂર્ણ કરે તેવા આયોજન પંચનો પ્રારંભ કર્યો. વિદ્યાર્થી મિત્રો, આપણને ખબર જ છે આપણું બંધારણ 26 જાન્યુઆરી 1950 દિવસે અમલમાં મૂકવામાં આવ્યું છે. હવે જે બંધારણની અંદર જે ધ્યેયો હતા અને આદર્શો હતા તેને પૂર્ણ કરવા માટે સરકારે આયોજન પંચનો પ્રારંભ કર્યો. આજે આ આયોજન પંચ નીતિ આયોગ તરીકે ઓળખાય છે. આ આયોજન પંચને આપણે નીતિ આયોગ તરીકે ઓળખીએ છીએ. દેશની પ્રગતિ માટે જે નિયમો કે નીતિઓ ઘડે તેને નીતિ આયોગ કહેવામાં આવે છે. આ આયોજન પંચના નિષ્ણાત અર્થશાસ્ત્રીઓ, વહીવટી નિષ્ણાતો અને વિવિધ ક્ષેત્રોના નિષ્ણાતોનો સમાવેશ થાય છે. હવે આ આયોજન પંચની અંદર જે વ્યક્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો તે દરેક વ્યક્તિ પોતાના વિષયમાં નિપુણ હતી. તેના અધ્યક્ષ હોદ્દાની રૂએ વડાપ્રધાન હોય છે અને આયોજન પંચના અધ્યક્ષ વડાપ્રધાન હોય છે. ભારતનું આર્થિક આયોજન લાંબા ગાળા અને ટૂંકા ગાળા એમ બંને ઉદ્દેશ્ય ધરાવે છે. એટલે ભારતનું જે આર્થિક આયોજન ઘડવામાં આવ્યું હતું તે લાંબા ગાળામાં ફાયદો થાય અને ટૂંકા ગાળે પણ ફાયદો થાય એવા ઉદ્દેશ્યો ધરાવતું હતું. ભારતના આર્થિક આયોજનના મુખ્ય ઉદ્દેશમાં હવે જે આર્થિક આયોજનની નીતિઓ ઘડી હતી તેનો મુખ્ય ઉદ્દેશ શું હતો? તો કે ઝડપી આર્થિક વૃદ્ધિ અને વિકાસ. એટલે કે દેશનો ઝડપથી વિકાસ થાય, તેની વૃદ્ધિ થાય, પૈસે ટકે દેશ વૃદ્ધિ પામે, આર્થિક અસમાનતામાં ઘટાડો. આર્થિક અસમાનતામાં ઘટાડો મતલબ કે કેટલાક લોકો તે સમયે ઘણા જ ગરીબ હતા તો ઘણા બહુ જ પૈસાદાર હતા, એટલે કે આ અસમાનતામાં ઘટાડો કરવાનો હતો. પૂર્ણ રોજગારી પ્રાપ્ત કરવી. પૂર્ણ રોજગારી મતલબ દરેક વ્યક્તિને રોજગારી મળે. સ્વાવલંબન એટલે કે કૃષિ અને ઉદ્યોગ ક્ષેત્રે આપણે પરાવલંબી નહીં પણ સ્વાવલંબી બનવાનું હતું અને આપણા દેશની અંદર ઉદ્યોગોનું અને કૃષિનું ઉત્પાદન વધારવાનું હતું. ભાવ સ્થિરતા. ભાવની અંદર વધઘટ થતો હોય છે તેમાં સ્થિરતા લાવવાની હતી. શૈક્ષણિક વિકાસ વગેરે, એટલે શિક્ષણનો વિકાસ કરવાનો હતા. આ બધા ઉદ્દેશોને ધ્યાને લઈ પંચવર્ષીય યોજનાઓ શરૂ કરવામાં આવી. હવે જે આપણે ઉપર ઉદ્દેશો બધા જોયા એ ઉદ્દેશોને ધ્યાનમાં લઈને પંચવર્ષીય યોજનાઓ શરૂ કરવામાં આવી. આ પંચવર્ષીય યોજના ઈસવીસન 1951 થી 1956 દરમિયાન હાથ ધરવામાં આવી. એટલે ઉપરના જે બધા ઉદ્દેશો હતા એ ઉદ્દેશોને સિદ્ધ કરવા માટે પંચવર્ષીય યોજના કરવામાં આવી, ઘડવામાં આવી અને આ પંચવર્ષીય યોજના દરમિયાન 5 વર્ષની અંદર આટલા ઉદ્દેશો આપણે સિદ્ધ કરવાના હતા. પંચવર્ષીય યોજનાના આ સમયગાળા દરમિયાન આયોજનબદ્ધ આર્થિક વિકાસના પ્રયત્નો થયા. એટલે આયોજનબદ્ધ કેવી રીતે વિકાસ થાય તેના પ્રયત્નો કર્યા સરકારે. ઔદ્યોગિક વિકાસના હેતુથી ભારે અને પાયાના ઉદ્યોગોની સ્થાપના કરી, એટલે કે નાના મોટા ઉદ્યોગોની સ્થાપના કરી. ઔદ્યોગિક ઉત્પાદનમાં આપણે મહદઅંશે સ્વાવલંબી બની શક્યા, એટલે કે ઉદ્યોગોના ઉત્પાદનમાં આપણે સ્વાવલંબી બન્યા. કૃષિ ક્ષેત્રે હરિયાળી ક્રાંતિ સર્જી. અનાજની આયાત કરતો દેશ આજે અનાજની નિકાસ કરતું રાષ્ટ્ર બનેલ છે. એટલે આપણે પહેલાં કૃષિ ક્ષેત્રે હરિયાળી સર્જી એવું કેમ કહી શકીએ? કારણ કે પહેલાં આપણા દેશની અંદર અનાજની આયાત થતી હતી, તેની જગ્યાએ આજે આપણે શું કરીએ છીએ? નિકાસ કરીએ છીએ. આ ઉપરાંત દૂધના ઉત્પાદનમાં પણ વધારે વધારે દૂધનું ઉત્પાદન કરી આપણે શ્વેત ક્રાંતિ સર્જી. તેલીબિયાનું પણ વધારે ઉત્પાદન વધારીને પીળી ક્રાંતિ સર્જી. આમ આ ઉપરાંત બીજા બધા પણ વગેરે દ્વારા ઉત્પાદન વધારવાની દિશામાં વિકાસકીય પગલાંઓ ભરવામાં આવેલ છે. આ ઉપરાંત બીજા બધાની અંદર પણ આપણે વિકાસકીય પગલાં ભરી અને દેશની સમૃદ્ધિ થાય એવા પ્રયત્નો કર્યા છે. સ્વતંત્રતા બાદ ગરીબી ઘટાડવા અને આર્થિક અસમાનતા ઘટાડવા ગરીબી નિવારણના કાર્યક્રમો અમલમાં મૂકેલ છે. એટલે આપણો દેશ સ્વતંત્ર થયો ત્યાર પછી સરકારે ગરીબીને ઘટાડવા માટે એવા કેટલાક નીતિ નિયમો ઘડ્યા છે, કેટલાક પ્રોજેક્ટો અમલમાં મૂક્યા છે કે ગરીબી ઓછી થાય.
પંચવર્ષીય યોજનાના પરિણામ સ્વરૂપ આજે રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકમાં વધારો થયો છે. રાષ્ટ્રીય આવક એટલે કે દેશની આવક પણ વધી છે અને માથાદીઠ મતલબ વ્યક્તિદીઠ આવક પણ વધી છે. પરંતુ ગરીબોની સંખ્યામાં ઘટાડો થઈ શક્યો નથી. આ માટે વસ્તી વધારો એક કારણ તરીકે જવાબદાર છે. આમ તો ઘણા બધા ગરીબી ઘટાડવાના પ્રોજેક્ટો અમલમાં મૂકવામાં આવ્યા છે, પણ ભારતની કૂદકે ને ભૂસકે વધતી જતી વસ્તીને લીધે કેટલીક વાર એવું બન્યું છે કે આ ગરીબીની સંખ્યામાં આપણે ઘટાડો કરી શક્યા નથી. આમ છતાં ગરીબી ઘટાડવા માટે આર્થિક અસમાનતા ઘટાડવા, રોજગારની તકો વધારવા, શિક્ષણનો પ્રચાર અને પ્રસાર, આવશ્યક ચીજવસ્તુઓ ગરીબને મળી રહે તે માટે સરકાર સતત પ્રયત્નશીલ રહે છે. એટલે કે આર્થિક અસમાનતા ઘટાડવા, દરેક વ્યક્તિને રોજગારીની તકો મળે, શિક્ષણનો પણ પ્રચાર અને પ્રસાર થાય, ગરીબોને જીવન જરૂરિયાતની બધી ચીજવસ્તુઓ મળી રહે તે માટે સરકાર સતત પ્રયત્નશીલ રહે છે અને કંઈક ને કંઈક પ્રયત્ન કરે છે. આજે લોકોના આરોગ્યમાં સુધારો થયો છે. ભારતમાંથી શીતળાનો રોગ નાબૂદ કરી શક્યા છે. સરેરાશ આયુષ્યમાં સુધારો થયો છે. બાળ મૃત્યુ દર ઘટાડો નોંધાયો છે. શિક્ષણનું પ્રમાણ વધ્યું છે, એટલે કે સરેરાશ આયુષ્ય પહેલાં કરતાં અત્યારે વધ્યું છે. બાળ મૃત્યુ પહેલાંના સમયની અંદર બાળ મૃત્યુનો દર જે વધારે હતો તેમાં ઘટાડો થયો છે અને શિક્ષણનું પણ પ્રમાણ વધ્યું છે, એટલે સાક્ષરતા વધી છે આપણા દેશની અંદર. હવે છે વર્તમાન ભારત, આશા અને વિકાસ. આઝાદીના આટલા વર્ષો બાદ આપણા દેશની વિકાસ યાત્રા કેવી રહી? બંધારણમાં નક્કી કરેલા આદર્શોને આપણે કેટલા અંશે સિદ્ધ કર્યા? એટલે કે આજે આપણે આઝાદી થઈ કેટલાય વર્ષો પછી આપણી દેશની વિકાસ યાત્રા, એટલે કે દેશે કેટલી પ્રગતિ કરી અને જે બંધારણે આપણા આદર્શો નક્કી કર્યા હતા તે બંધારણને આપણે કેટલા અંશે સિદ્ધ કરી શક્યા છે આ આદર્શોને, તેના વિશે આપણે જોઈશું. ભારતે આજે પણ લોકશાહી આદર્શોને જીવંત રાખેલ છે. દુનિયાની અંદર સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ કોઈ હોય તો તે ભારત છે. આ એક ગૌરવ લઈ શકાય તેવી ઉપલબ્ધિ ગણી શકાય, કારણ કે ઘણા બધા વિદેશી વિવેચકોનું માનવું હતું કે ભારત એક રાષ્ટ્ર તરીકે વધુ લાંબો સમય ટકી શકે નહીં. જ્યારે આપણો દેશ આઝાદ થયો ત્યારે કેટલાક વિવેચકો એવું માનતા હતા કે ભારત એક રાષ્ટ્ર તરીકે લાંબો સમય સુધી ટકી શકે નહીં. પરંતુ આ બધી જ આશંકાઓ નિર્મૂળ સાબિત થઈ. આઝાદીથી લઈ અત્યાર સુધી લોકસભા તેમજ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની અને વિધાનસભાની ઘણી ચૂંટણીઓ સફળતાપૂર્વક આપણે પૂર્ણ કરેલ છે. ભારતમાં નાગરિકોને પુખ્તવયે મતાધિકાર આપવામાં આવેલ છે. ભારતમાં પ્રેસ સ્વતંત્રતા છે, એટલે કે મીડિયાને દરેક સ્વતંત્રતા આપેલી છે. તે લોકો સચ્ચાઈ માટે, પછી ગમે તે વ્યક્તિ હોય તેના માટે કંઈ પણ બોલી શકે છે અને છાપી પણ શકે છે. નિષ્પક્ષ અને તટસ્થ ન્યાય, એટલે કોઈ પણ પ્રકારના પક્ષપાત વગર આપણી ન્યાયતંત્રની વ્યવસ્થા ગોઠવાયેલ છે. આ ઉપરાંત ભાષાકીય વિવિધતા અને ધાર્મિક વિવિધતા રાષ્ટ્રીય એકતા માટે બાધક નથી બનતી. એટલે કે આપણા દેશની અંદર જ એવું છે કે દરેક ધર્મ પાળતા લોકો વસે છે. લોકોની ભાષા અલગ છે, ધર્મ અલગ છે, બોલી અલગ છે, બરાબર. છતાં પણ એ બધું એકબીજાને બાધક બનીને નહીં પરંતુ પૂરક બનીને રહે છે અને બધા એક સાથે રહે છે. બાધક નથી પણ પોષક બની વિવિધતામાં એકતા સર્જે છે. વિશ્વના અન્ય વિકાસશીલ દેશોની સરખામણીમાં ભારતે આઝાદી પછીના વર્ષોમાં ટેકનોલોજીના ક્ષેત્રે વિકાસ સાધ્યો છે. વિકસિત દેશોની સાથે બરોબરી કરી છે, એટલે કે આઝાદી પછી આપણે વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે ઘણો બધો વિકાસ કર્યો છે. મર્યાદિત અને અલ્પ સાધનો, સાક્ષરતાનું ઓછું પ્રમાણ, આપણી પાસે સાધનો જે હતા તે મર્યાદિત હતા અને શિક્ષણનું પ્રમાણ ઓછું હતું, છતાં પણ આ બધી સમસ્યાઓ છતાં ભારતનો વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રનો વિકાસ નોંધપાત્ર કહી શકાય. પરમાણુ વિજ્ઞાન અને ટેકનોલોજીનો શાંતિમય ઉપયોગ, એટલે કે આપણે અનુરોધ પણ શાંતિ માટે ઉપયોગ કરીએ છીએ. કેટલાક દેશો અણુબોમ્બનો આતંકવાદ માટે ઉપયોગ કરે છે, જ્યારે આપણા દેશની અંદર પરમાણુ વિજ્ઞાન અને ટેકનોલોજીનો શાંતિમય ઉપયોગ અને તેના દ્વારા ભારતનો કેવી રીતે વિકાસ થાય તેના માટેની આપણે પ્રક્રિયા થકી સક્રિયતા સાધેલી છે. ઉદ્યોગની વાત કરીએ તો ઇલેક્ટ્રોનિક્સ, ઉર્જા, ખનિજ તેલ, ટેલિકોમ્યુનિકેશન, સ્ટીલ, ખાતર, સિમેન્ટ, પેટ્રોકેમિકલ્સ વગેરે ક્ષેત્રોમાં દેશે હરણફાળ ભરી છે. અવકાશ સંશોધન ક્ષેત્રે ભારતે અવકાશમાં ઉપગ્રહો છોડવા માટે વિશિષ્ટ પ્રકારના GSLV તૈયાર કર્યા છે. GSLV મતલબ કે જે આકાશની અંદર ઉપગ્રહો છોડવા માટેનું વ્હીકલ આવે છે તે ભારતે તૈયાર કર્યું છે.
આ ઉપરાંત ભારતે છોડેલા ઉપગ્રહોને મંગળ ગ્રહ પર પહોંચવા માટેનું મંગળ અભિયાન તેમજ ઉપગ્રહ છોડવાનું સંપૂર્ણ સ્વાવલંબન એટલે કે ઉપગ્રહો છોડ્યા છે તે અને મંગળ ગ્રહ પર પહોંચવા માટેનું જે અભિયાન ચલાવ્યું હતું તે કોઈપણ પ્રકારના સહારા વગર કે કોઈપણ દેશની સહાયતા વગર સંપૂર્ણ સ્વાવલંબી બની અને આપણે આ કાર્યને પૂર્ણ કરેલું છે. આ બધી જ આગવી ભારતની વિશિષ્ટ અને નોંધપાત્ર સિદ્ધિ રહી છે. વિશ્વના દેશોએ પણ ભારતની આ સિદ્ધિઓની નોંધ લીધી છે. ભારતીય પરંપરાઓ એટલે કે રીત રિવાજો, સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો, આપણને જે ભવ્ય વારસો મળેલો છે ભારતનો તે અને માનવ સંસાધનોનું મહત્વ વિશ્વના દેશોએ સ્વીકાર્યું છે. તેનું શ્રેષ્ઠ ઉદાહરણ યોગનું મહત્વ વિશ્વના દેશોએ સ્વીકારેલ છે. કારણ કે આપણા ભારતના લોકલાડીના વડાપ્રધાન એ સૌપ્રથમ તો યોગનું મહત્વ સમજી અને યોગ શરૂ કર્યો હતો અને ત્યાર પછી 21 જૂનના દિવસને વિશ્વ યોગ દિન તરીકે એટલે કે યુનાઇટેડ નેશન્સે વિશ્વ યોગ દિન તરીકે તેને ઉજવવાનું જાહેર કરેલ છે. વિકાસમાં ભારત ઉજ્જવળ પંથે હરણફાળ ભરી રહ્યું છે. આમ ભારત વિકાસમાં ઉજ્જવળ પંથે આગળ ને આગળ વધી રહ્યો છે તે માટે આપણે સૌને ગૌરવ થવું જોઈએ અને ગૌરવપૂર્ણ બાબત કહેવાય. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.